સુરત શહેરમાં છેલ્લા એક અઠવાડિયાથી સ્વાઇન ફ્લુના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. એટલા જ માં સુરતની સિવિલ અને સિમેર હોસ્પિટલમાં અલગથી સ્વાઇન ફ્લુ વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. સુરતના શહેરમાં છેલ્લા એક અઠવાડિયાથી સ્વાઇન ફ્લુના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. એટલામાં જ સુરતની સિવિલ હોસ્પિટલ અને સિમેર હોસ્પિટલમાં અલગથી સ્વાઇન ફ્લુ વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. છેલ્લા 17 દિવસના સમયમાં સુરતમાં સ્વાઇન ફ્લુના છેલ્લા 43 જેટલા કેસ સામે આવ્યા છે. તો હાલ 16 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે અને તેમાંથી 2 દર્દી બાયપેપ હોવાની પણ માહિતી મળી રહી છે. તો સ્વાઇન ફ્લુની સારવાર દરમિયાન 2 દર્દીના મોત થયા હોવાની વિગતો પણ સામે આવી છે. મનપાના અધિકારીઓનું કહેવું છે કે બંને દર્દીની કન્ડિશન કોમરબિડ હોવાને કારણે તેમનું સારવાર દરમિયાન મોત થયું છે. શરદી, ખાંસી, તાવ અને ગળામાં દુખાવો એ સ્વાઇન ફ્લુના લક્ષણો છે અને જો કોઈ દર્દીને 7 દિવસ કરતાં વધુ તાવ હોય તો તેમને સ્વાઇન ફ્લુની તપાસ કરાવવી જોઈએ તેવું આરોગ્ય અધિકારીનું કહેવું છે. ચોમાસાની ઋતુ અને એ દરમિયાન જે ફ્લૂના કેસીસની અંદર વધારો આપણને જોવા મળે છે નોર્મલી પણ, અને એ પૈકી અત્યારે સ્વાઇન ફ્લૂના કેસીસ H1N1ના કેસીસની અંદર આંશિક વધારો જોવા મળી રહ્યો છે. એને ધ્યાને લઈ અને સુરત મહાનગરપાલિકા અને રાજ્ય સરકાર તમામ દ્વારા તૈયારીઓ આરંભી દેવામાં આવી છે અને હજુ પણ 1 મહિનો છે જે દરમિયાન આપણે કાળજી રાખવાની જરૂર છે. અત્યારે સુરત શહેરની અંદર 43 જેટલા કેસીસ નોંધાયા છે. ગઈકાલે પણ 6 કેસ નોંધાયા હતા અને સાથે સાથે 2 મરણ અત્યાર સુધીમાં આપણે જોયા છે. એક 64 યર મેલ છે જે 4 તારીખે એક્સપાયર થઈ ગયું અને એની આગળ એક 40+ ફિમેલ છે જે નાના વરાછા વિસ્તારના છે, તેઓ 1 તારીખે એક્સપાયર થઈ ગયા. અત્યારે લગભગ 16 જેટલા દર્દી દાખલ કરવામાં આવ્યા છે અને એ પૈકી જે લોકોને કોમોર્બિડિટી છે અથવા ઓલ્ડ એજ છે તેવા 2 દર્દીઓ અત્યારે 2 દર્દી પૈકી એક વેન્ટિલેટર પર છે અને 1 દર્દીના બાયપેપ ઉપર છે. સુરત કોર્પોરેશન દ્વારા અને રાજ્ય સરકાર દ્વારા અત્યારે સિવિલ હોસ્પિટલ અને સ્મિમેર હોસ્પિટલ બંને જગ્યાએ એક અલાયદો વોર્ડ એના માટે ઊભો કરવામાં આવ્યો છે. સ્મિમેરની અંદર અત્યારે 1 દર્દી દાખલ છે અને આખા શહેરની અંદર 16 જેટલા દર્દીઓ દાખલ છે. સામાન્ય રીતે આના લક્ષણો એટલે કે તાવ આવવો, ખાંસી થવી અને ગળામાં દુખાવો એ પ્રકારના રહે છે અને ત્યાર પછી જો તાવ ઉતરે નહીં અને 3-4 દિવસ હાઈગ્રેડ ફીવર રહે છે તો પછી એને આપણે સાથે સાથે જો કોમોર્બિડિટી હોય તો સાવચેત રહેવાની જરૂર છે. અને સૌથી સારી વાત એ છે કે આની અંદર દવા ઉપલબ્ધ છે, ટેમીફ્લુ દવા ઉપલબ્ધ છે. જે ટેમીફ્લુ દવા દર્દીને આપવામાં આવે છે સાથે સાથે એના જે કોન્ટેક્ટ હોય એને પણ આપવામાં આવે છે. અને કોઈ સંજોગોની અંદર જો ઓક્સિજનનું પ્રમાણ ઓછું થાય અથવા હાફ ચડે એવા કોઈ પણ ઇસ્યુ થાય તો તાત્કાલિક દાખલ થવાની જરૂરિયાત રહે છે. આ પ્રકારે કોર્પોરેશન દ્વારા આની IEC પણ શરૂ કરી દેવામાં આવી છે.